છે તો જા, નથી તો પછી વાત અલગ છે. તો સબ સાથ મે મિલકે સેવા કરો. આપણા નાના બાળકોને પણ બ્રહ્મ સંબંધ થાય પછી એમને પણ એવી ટેવ આદત પાડો કે સવારે ઉઠે સૌથી પહેલા ભાઈ સ્કૂલ પણ જવું હોય તો ઠાકોરજીને મંગલા તારે કરવાના, એ સેવા તારી છે. ઉનકો આદત, એક વખત ભલે એને કંટાળો આવે અડધી કલાક પહેલા એને ઉઠાવો, લેકિન ફિર ભી ઉસકો વો આદત ડાલો, વો જરૂરી હૈ. કારણ કે એ અમે અનુભવ, અમને અમે ખ્યાલ છે, અમે નાના સ્કૂલમાં ને જતા મુંબઈમાં ત્યાં રહેતા અને સ્કૂલમાં જતા ત્યારે દાદાજી મમ્મી, આ અમે અનુભવની હું વાત કરું છું, આ કેવલ બોલવામાં નથી. અને એ સમય જતા 7 વાગ્યાનો સમય હોય ને પછી દાદાજી મમ્મી 5 વાગે ઉઠાડે, 5 બજે ઉઠો, મંગલા ધરાવો, સંધ્યા કરો અને પછી સ્કૂલમાં જાઓ. કારણ કે આવીએ ત્યાર સુધી તો ઠાકોરજીને અનુસર થઈ ગયા હોય. અને એ 5:30 ઉઠવાનો એ સમય, બાલ અવસ્થા, આલસ પણ આવે, પણ દાદાજીનો એ વિશેષ આગ્રહ આજ્ઞા કે નહીં કરવું જ છે. એ સમય ભલે સમજાયું ન સમજાયું, લેકિન આજે એ વસ્તુ ખબર પડે છે કે નહીં, જે મોટાઓની જે આજ્ઞા છે, એમના જે આપેલા સંસ્કાર છે, એ કેટલું આવશ્યક હતું. એ અવસ્થામાં એ સમજમાં નથી આવતી વસ્તુ, પણ એ આગળ જઈને સમજાય છે. એવી રીતે આપણે આપણા બાળકોને એ વસ્તુને, હજી એને ખબર પડે કે ન કરે, પણ આગળ જઈને મોટો થશે એને વસ્તુ સમજાવશે, સમજમાં આવી જશે. મંગલા કરો, શિંગાર ધરાવો, બધા સાથે મળીને, જો બધા સાથે મળીને તમે સેવામાં જોડાશો તો તમારું સંપૂર્ણ મન ઠાકોરજીમાં લાગશે. નહીં તો અડધું અડધું રહેશે, તો અડધું પરિવારમાં ને અડધું ઠાકોરજીમાં. તો બધાને પ્રેરિત કરો, ઘરના બધા સાથે મળીને ઠાકોરજીની સેવામાં જોડાઓ, તો એ ઘરમાં ઠાકોરજીને આનંદ આવે, એને એમ લાગે કે આ મારું ઘર, આ બધા મારા છે. નહીં તો ઓલા 2 જણા જ આવતા હોય ને, બાકી બધા દૂર દૂર રહેતા હોય, તો એ વિચારતા હશે કે આ કોણ છે, આ બધા અજાણ્યા આંટા ફેરા કરે છે, ક્યારે તો સામે આવ્યા નહીં, એને આમ કમ્ફર્ટેબલ ફીલ ન થાય, મને એવું લાગે છે. ઓલા બધા પાસે આવતા હોય, બધા સન્મુખ રહેતા હોય, તો એને કમ્ફર્ટેબલ ફીલ થાય ને કે હા, આ બધા રોજ મારા છે. તો બધાને પ્રેરિત કરો, અને એ બધાને જોડવા માટે ક્યાંક આપણી અપરસ મેળ, ક્યાંક આપણે થોડુંક બાંધછોડ છોડવું પડે ને, તો એની ચિંતા નહીં કરવાની, તો એની ચિંતા નહીં કરો. નહીં તો આજનો તો આ સેવા, એટલે આજના ઘણા એવા યુવા વર્ગ કે અમુક વૈષ્ણવો એવો માનસિકતા થઈ ગઈ કે સેવા એટલે તો બહુ કઠિન, બહુ કઠિન. ઘણા યુવાન બાળકો અમને આવીને કહે કે અમે તો સેવા કરી જ ન શકીએ, જે મમ્મી પપ્પા કરે છે કે દાદા એ કરી, એવી અપરસ ને મેળ ને એ તો અમારાથી થાય જ નહીં. એવો ડર, ભયભીત થઈ ગયા છે લોકો. સેવા એ ડર ભયનો વિષય નથી, સેવા એ તો સ્નેહનો વિષય છે. અને પરિવારને જોડવા માટે ક્યાંક આપણી મેળ મર્યાદાને છોડવી પડે તો એની ચિંતા નહીં કરવી, નહીં તો બહુ પછી અપરસ ને છૂ છા ને છૂ છા કરતા રહેશું તો ઓલો છૂ છા છૂ મંત્ર થઈ જશે. અહીંયા નહીં અડતો ને ત્યાં નહીં અડતો ને આમ નહીં કરતો ને, આ પુષ્ટિ માર્ગને એવો કઠિન બનાવી દીધો અમુક લોકોએ, અહીંયા નહીં અડને આમ નહીં કર ને તે નહીં કર. અરે શ્રી મહાપ્રભુજી જેણે પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો, પ્રવર્તક એ શું કહે છે કે જ્ઞાન માર્ગ કર્મ માર્ગ કષ્ટ સાધ્ય હૈ, પરંતુ ભક્તિ માર્ગ શ્રેષ્ઠ હૈ ઓર સરળ હૈ. જેણે આ પ્રવર્ત કર્યો આ માર્ગ, એ કહે છે કે સરળ છે, તો પછી કઠિન બનાવવા વાળા આપણે ક્યાં? આ અપરસ કેવલ એક તનની શુદ્ધતા નથી વૈષ્ણવો, મનની તલ્લીનતાનું નામ અપરસ છે. તમે બહુ અપરસમાં મેળ મર્યાદાનું પાલન કરતા હો, ઘરમાં સેવા કરતા હો, સારી વાત છે, પણ જો મન તમારું બહાર ગયું તો તમારી અપરસ ક્યાં થઈ? અપરસ છી ગઈ. અમારે પ્રતાપજી મહારાજ શ્રી, યાની શ્રી રમણ પ્રભુ જે જય શ્રી,
और वो रमण प्रभु श्री जय जय श्री के प्रसंग में एक बड़ो सुंदर प्रसंग आवे, जे सत्संग वार्ता जी करता हसे कि जिमने ख्याल हसे कि रमण प्रभु कि जे श्री गोकुलनाथ जी नु जो स्वरूप अने ए श्री रमण प्रभु जय जय श्री एटली एमनी मेड सदा पप्रस मां बिराजता। અને એવા ઉલ્લેખ મળે છે ગ્રંથમાં કે જ્યારે ખાંડની બોરી કે કોયલાની બોરી સેવામાં જાય ને તો એની પહેલા કે યમુનાજીમાં ડૂબો ફિર સેવામાં જાયગી, એવી મેળ એમની હતી, સદા અપ્રસમાં બિરાજે। એક દિવસ ક્યાંક પરદેશ હતા અને એક વૈષ્ણવના ઘરે મુકામ ને છત ઉપર આ બિરાજ્યા હતા, ખણાઉ ધારણ કી હુઈ ઓર નેત્ર બંધ, કંઈક આપ વિચાર ચિંતન કરી રહ્યા હતા। એ જ સમયે કોઈ એક વૈષ્ણવ આવ્યો અને વૈષ્ણવે આવીને આપશ્રીના ચરણસ્પર્શ કરી લીધા, અને જ્યાં ચરણસ્પર્શ કર્યા તો આપશ્રી ખીજાવા લાગ્યા, અરે એ કા કયો, તેને અમારી અપ્રસ છુવાઈ દી। બોલો વૈષ્ણવ ભાવતી કહે કે જયરાજ, મેં જાણું આપ અપ્રસ મેં હો, મેં ભી અપ્રસ મેં હી આયો હું, અપ્રસ્મી આ કે મેને ચરણસ્પર્શ કિયો, જે જે શ્રી આજ્ઞા કરે કે ક્યા ચરણસ્પર્શ એસે હી હો જાએ કા, એસે તો હમારે શરીર મેં પૂરે દિન ભર મેં કિતને મક્ખી મખા બેઠે હૈ તો કા સબકે ચરણસ્પર્શ હો ગયે કા। આ જે પ્રસંગ વાર્તા આ જે આવે છે ગ્રંથમાં અને એનો ભાવ પ્રકાશમાં વર્ણન કર્યું કે આજે જે જે શ્રી આજ્ઞા કરી કે તુને મેરી અપ્રસ છુવાઈ દી, મતલબ આપ નેત્ર બંધ કરીને જે લીલા ચિંતનમાં હતા ઓલા વૈષ્ણવે સ્પર્શ દ્વારા એ લીલા ચિંતનમાંથી એમને બહાર લાવી દીધો, એટલે આપશ્રીએ કહ્યું કે તુને મેરી અપ્રસ છુવાઈ દી, કે જે લીલા ચિંતનમાં હતા એ સ્પર્શ દ્વારા એનાથી બહાર લઈ આવ્યો। તો અહીંયા સમજાય છે કે અપ્રસ કેવલ તનની શુદ્ધતા નથી, મનની તલ્લીનતા મનની એકાગ્રતા વો અપ્રસ હૈ, બાકી કેટલીય મેળ મર્યાદાઓનું પાલન કરો પણ જો મન ન હોય સેવામાં તો પછી અપ્રસ ક્યાં રહી, અપને રસમે ઠાકુર કે રસમે જો ખોયો ગયો। અને એ પ્રસંગમાં એક બીજો સિદ્ધાંત પ્રગટ કર્યો કે ભૈયા ચરણસ્પર્શ કરતે સમય ડાયરેક્ટ એસે જાકે ચરણસ્પર્શ નહીં કરને, પેલે આજ્ઞા લેની, બિના આજ્ઞાના બિના આજ્ઞાથી ચરણસ્પર્શ ન કરાય, ઘણાની આદત હોય આજ્ઞા વગર જ ચરણસ્પર્શ કરી લે। એક બીજો ભાવ બતાવ્યો કે બિના આજ્ઞા કે ચરણસ્પર્શ નહીં કરને, એટલે આપણે ઠાકોરજીના સન્મુખ પણ જાય ચરણસ્પર્શ તો પેલા આમ હાથ આમ રાખીને આમ આજ્ઞા લઈએ કે પ્રભુ આજ્ઞા હે, એક વિવેક છે। ગુરુજનોના આચાર્ય બાલકોના પણ ચરણસ્પર્શ કરતા હોય તો પેલા આજ્ઞા લઈએ, બિના આજ્ઞા કે ચરણસ્પર્શ નહીં કરને। તો મનની તલ્લીનતા મનની એકાગ્રતા એ અપ્રસ છે। તો ક્યારેક પરિવારને બધાને જોડવા માટે ક્યાંક આપણી આ બીજી જે અપ્રસ છે મેળ મર્યાદા એને છોડવી પડે તો એની ચિંતા નહીં કરવી, બધાને સેવામાં જોડો વૈષ્ણવ। આપણા ઘરમાં જે ઠાકોરજી બિરાજે છે બાળ લીલાનું સ્વરૂપ છે, રીંગણ લીલા ઘૂંટમન લાલાનું જે સ્વરૂપ છે, જાનુ રીંગણ લીલાનું સ્વરૂપ છે ને, એટલે ઘૂંટમણ ચાલવા વાળું સ્વરૂપ છે। અને પછી ઘરમાં રહીને વધારે બહુ છૂછા કરીશું ને તો એ ચક્કરમાં આવી જશે કે આ ઘરમાં તો બહુ લફડા છે, આમાં ઘૂંટમણ ચાલવા જેવું જ નથી, એ પછી એક જ જગ્યાએ બેઠો રહેશે। ઠાકોરજી નંદાલયમાં જ્યારે ઘૂંટમણ ચાલવાનું પ્રારંભ કર્યું ત્યારે વર્ણન આવે છે કે ક્યારેક તો નંદ બાબાના એમના જોડા ચપ્પલ પહેરીને પૂજા મંદિરમાં વયા જાય, ક્યારેક શાલિગ્રામજીને મોઢામાં નાખી લે, તો એવું બધું થતું, એટલે પછી ક્યારેક બધાને જોડવા માટે ક્યાંક આપણે મેળ છોડવી પડે તો એ ચાલશે। આપણા ઘરમાં જે ઠાકોરજી પધાર્યા એને રીંગણ લીલા પ્રારંભ કરી એવું ખબર ક્યારે પડે કે આપણા ઘરનો લાલો ઘૂંટમણ ચાલવા લાગી ગયો, એ આપણને ખબર કેવી રીતે પડે? આચાર્યોએ બહુ સ્પષ્ટ એનું પ્રમાણ આપ્યું કે જ્યારે જે વૈષ્ણવ ઠાકોરજીની સેવા કરતો હોય અને એ સેવા કરતા વાળા વૈષ્ણવ એનો આનંદ એની પ્રસન્નતા જોઈને
જ્યારે ઘરનો બીજો સદસ્ય વૈષ્ણવ એમ કહે કે લાવ આજે મને સેવા કરવા દો, આજે હું ટહેલ કરું, તો સમજી જજો કે ઠાકોરજી તમારા ઘરનો એક ઘૂંટમણ ચાલીને એની પાસે પહોંચી ગયો. એ કે આજે મને લાભ આપો તો સમજ જાના કે તુમ્હારે ઘર કા ઠાકોર ઘૂંટમણ ચલને લગા. ઓર ઘૂંટમણ ચલ કે વહાં પહોંચ ગયા. અને ઓલો સેવા ભાવ માટે આવ્યો ને પછી કે નહીં તૈયાર તો વ્રત કરવું પડશે, તે તો આમ ખાધું ને તે તો આમ કર્યું ને આ ને તે, તો એ પછી ક્યારે ઘૂંટમણ નહીં ચાલે તમારો લાલો, એ એક જગ્યા જ બેઠો રહેશે. તો સબકો જોડો તો એનાથી શું થશે, આપણું મન પણ પૂર્ણ રીતે ઠાકોરજીમાં લાગશે. અને બીજી વાત કે બધા ભાવથી સહેમત ન હોય, પ્રેરિત કરીએ પણ જો એનો ભાવ જ ન હોય, અધિકાર જ ન હોય, તો શ્રી મહાપ્રભુજીએ જેમ આજ્ઞા કરી ઉદાસીને સ્વયં કુર્યાત, તો એવા જે ઉદાસીન જીવ છે, તો જો સંપૂર્ણ મન તમારે ઠાકોરજીમાં લગાડવું હોય તો પછી એમ કરવું પડે કે જો એ સેવામાં ન આવતો હોય તો પછી એની સાથે સંબંધ છે, વ્યવહાર નિભાવી, પણ એમાંથી પછી તમારી આસક્તિ ઓછી કરી લો. જો તમારે સેવાનો આનંદ લેવો હોય તો આ બે ઉપાય છે, યા તો બધાને સાથે જોડીને એક વૈષ્ણવતાનો ભાવ તમે પરિવારમાં લાવો, કારણ કે આ પતિ પત્ની પુત્ર આવો બધો ભાવ તો પશુઓમાં પણ હોય છે. પંખીડાઓ પણ એ પંખ વગરના જે એના બાળક છે એને ખાવાનું આપે, એનું રક્ષણ કરે. આપણે એ આપણા બાળકોનું ભરણ પૂરણ રક્ષણ કરીએ છીએ તો એ પશુ પંખીમાં આપણામાં કોઈ ફરક નથી. એ પશુ પંખીઓમાં પણ એવી અહમતા મમતા વ્યાપ્ત છે. આપણે પશુઓની વાત તો જોવા દો, આપણે એક નાની કીડી હોય ને એ કીડીમાં પણ કેવી અહમતા મમતા, હું એક શરીર છું એવી અહમતા નથી, એનાથી પણ એને વધારે છે. કીડી હોય ને એને ક્યારેક આમ મિશ્રીની ડલી મળી જાય ને તો એ શું કરે, એ મિશ્રીની ડલીના માથા ઉપર ઉપાડશે અને પછી આમ ઢંઢેરો પીટશે, મિલ ગયા મિલ ગયા મિલ ગયા, અને પછી બધી આખી જમાત ભેગી કરીને એ મિશ્રીને ખાશે. જોયું કે નહીં તમે ક્યારે, એક મિશ્રી હોય ને આમ 200 500 1000 કીડીઓ એક સાથે. એટલે એ કીડીની અંદર પણ એટલી બધી અહમતા છે, મમતા છે કે હું એક શરીર નથી, એક સમુદાય છે, એક જાતિ છે. એટલે જો ગાય ગાયની સાથે રહે, ઘોડો ઘોડાની સાથે રહે, ગધેડા ગધેડાની સાથે રહે, એટલે એ પશુ પંખીઓમાં પણ એટલી સમજ છે કે અમે શરીર નથી, શરીરથી વધારે અમે એક જાતિ કે એક સમુદાયના સદસ્ય છીએ. તો જે વ્યક્તિ કેવળ હું શરીર અને હું આ મારી પત્ની મારો પુત્ર મારો ભાઈ ને મારી બહેન, જો એ જ અહમતા મમતા રાખશે તો પછી એ પશુ અને એનામાં ફરક શું રહી ગયો, એટલી સમજ તો ઓલામાં પણ છે. ઓલી આટલી નાનકડી કીડીમાં પણ એ અહમતા મમતા છે, અને એટલી જ અહમતા મમતા જો આપણી અંદર છે તો એનામાં ને આપણામાં ફરક ક્યાં રહ્યો. સમજાય છે મારી વાત? એટલે શ્રી આચાર્યજી આપણને એક સ્ટેપ ઉપર આપ્યો કે તમારો અહમતા મમતા કેવળ શરીરમાં ન રાખો, પરિવારમાં પણ રાખો, પરિવારમાં જ ન રાખો, સંપ્રદાયમાં પણ રાખો, ધર્મમાં પણ રાખો. અહમતા મમતાને વધારવાની છે, અહમતા મમતાને તોડવાની નથી, બઢાતે ચલો. આજે કેવળ અહમતા મમતા આપણો હું મારું શરીર ને મારો ઘર પરિવાર, શ્રી મહાપ્રભુજી કહે છે કે કેવળ ઘર પરિવાર નહીં, એને ધર્મ સંપ્રદાય એ અહમતા મમતાને વધારો. જેમ ઓલી માજીએ વધાર્યું કે મેરે ઠાકુર કે દો ખિલો ના ચલે ગયે, તો પરિવાર મેં યે વૈષ્ણવતા કો ભાવ લાવો, પરિવારમાં એવો વૈષ્ણવતાનો ભાવ કે હું જેમ કૃષ્ણનો દાસ છું એમ મારો પરિવાર પણ કૃષ્ણનો દાસ છે. અને એ પ્રેમ જો પરિવારમાં હોય તો એ પ્રેમ સારો છે, તમારા ભક્તિમાં ઉપયોગી બનશે. પણ કેવળ મારો પુત્ર ને મારી પત્ની ને મારો પતિ, તો એ તમારા ભક્તિમાં બાધક થઈ જશે. બડા સહજ સરળ જો શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોને સમજીએ ને, બહુ સુંદર એક આપણા મનુષ્ય જીવનને એક લેવલ આપણું ઊંચું કરવા માંગે છે શ્રી મહાપ્રભુજી, કે એવો વિવેક આપણી અંદર આવે પછી બધા ઉદ્વેગ આદિ બધા નષ્ટ થઈ જશે. તો બે ઉપાયની અહીંયા વાત કરી, એક તો બધાને જોડો, વૈષ્ણવ ભાવ પરિવારમાં લાવો,
અને જો એ ઉદાસીન છે, એને સેવામાં રસ જ નથી, તો પછી એક તમારો કર્મ ધર્મ હા એક નિભાવ કરવાનો છે, ત્યાગ નથી કરવાનો. તો કેવલ એક પ્રેમ કા દિખાવા કરો, પણ પ્રેમ અપને ઠાકુર સે કરો. તને બહુ પ્રેમ કરો, આઈ લવ યુ, બધું બરોબર છે, કેતા જાઓ, પ્રેમનો દિખાવા કરો, પણ પ્રેમ અપને પ્રભુ સે કરો. કારણ કે એ પ્રેમનો સાચવવાનું કોઈ સામર્થ્ય હોય ને તો એ ઠાકુરજીમાં જ છે. પ્રેમ કો સંભાલ કે રખના યે સામર્થ્ય સાધારણ જીવ મેં હૈ હી નહીં. પ્રેમ હરિ કો રૂપ હૈ જ્યો હરિ પ્રેમ સ્વરૂપ. અહીંયા ને આ સંસારમાં પ્રેમને લગાડશો ને એ પ્રેમ નથી, એ મોહ છે. મોહ ઓર પ્રેમ મેં અંતર હૈ. પ્રેમ કેવલ એક અપને પ્રભુ સે કરો, અનાસક્ત થઈને ગ્રહસ્થમાં રહો, તો તમે સંપૂર્ણ સેવાનો આનંદ લઈ શકશો. નહીં તો આ મારું ઘર, આ મારું, અને એનો સંબંધ જો ભગવાન સાથે ન થયો, તો આ જે સિદ્ધાંત, આ જે લીલા જે શ્રી ઠાકુરજી જે કરી છે, ગોવર્ધન લીલા, એમાં જે નિષેધ ભાગ ભોગતા એ દોષ આપણને લાગશે. એટલે બ્રહ્મ સંબંધ લીધું અને જો ઠાકુરજીની સેવા ન થઈ અને આ શરીરનું લાલન પાલન કરતા જઈએ, તો આપણને નિષેધ ભાગ ભોગતાનો દોષ લાગી ગયો, બુદ્ધિ ભ્રષ્ટ થશે. એકવાર શ્રી હરરાય મહાપ્રભુ શ્રી ગોકુલનાથજી પાસે આવ્યા. પ્રસંગમાં વાર્તાજીમાં બહુ એક સરસ પ્રસંગ આવે, બિનતી કરવે, તૈયારી સજ ગઈ હતી ભોજન કી, ઓર હરિરાયજી ગોકુલનાથજી કે પાસ આયે, ભોજન કી બિનતી કરી, લેકિન શ્રી ગોકુલનાથજી તો નેત્ર બંધ કરકે કંઈક લીલા વિહાર ચિંતનમાં આપશી હતા. એક પ્રહર નીકળી ગયો, નેત્ર ખોલ્યા તો શ્રી હરિરાયજી ઉપર દ્રષ્ટિ ગઈ. શ્રી હરિરાયજી કહે, મેં કબસે આપકો ભોજન કી બિનતી કરવા આયો હું, આપ કહાં, ઓર આપકે આજ મુખારવિંદ કે દર્શન બડે ઉદાસીન હો રહે હૈ, કા બાત હૈ, આપ આજ્ઞા કરે. એમના ગુરુ છે શ્રી હરિરાયજીના. શ્રી ગોકુલનાથજી કહે, આજ ભોજન નહીં કરને. કે ક્યું? તો કે ભોજન કરકે કા કરે, યે શરીર સે કછુ તો ઠાકુરજી કી સેવા હો નહીં રહી હૈ. સેવા કરવે જાય, શિંગાર ધરાવે જાય તો ઠાકુરજી કો નખ લગ જાય, બોલવે જાય તો થૂક ઉડ જાય. સેવા કરવે જા રહે હૈ ઠાકુરજી કો સુખ પહોંચાવે, પણ સુખ તો પહોંચા નહીં પા રહે, શ્રમ જ્યાદા દે રહે હૈ. ઓર જા શરીર સે ઠાકુરજી કી સેવા નહીં બને, પ્રભુ કો સુખ ન પહોંચે, તો વો શરીર કો પોષણ કરકે કા ફાયદા? એ શરીર નું સુકામ પોષણ કરીએ, આજે ભોજન નથી કરવા. ચારો વૈષ્ણવ શ્રી ગોકુલનાથજી કેવો દૈન્ય ભાવ પ્રગટ કરી રહ્યા છે. શહેરાઈજી કહે, આપકી બાત તો સહી હૈ કે સેવા કરવે જાય, સુખ તો ઓછું પહોંચે છે, શ્રમ વધારે અપાય છે જીવથી, પણ આપથી જ મેં શીખ્યું છે કે આ શરીર ઠાકુરજીના ઉપયોગી છે, એટલે શરીરનું ધ્યાન પાલન પોષણ કરવું જોઈએ. પણ આપ જે આજ્ઞા કરો છો કે આ સેવામાં અપરાધ વધારે થાય છે, તો આપ જ બતાવો કે આ અપરાધની નિવૃત્તિ કઈ રીતે થાય, સેવામાં થતા અપરાધોની નિવૃત્તિ કઈ રીતે થાય. ત્યારે શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરી કે યે જો 252-84 વૈષ્ણવન કી નામાવલી હૈ, ઉનકો નિત્ય પાઠ કરનો ચાહિએ. કે 252-84 વૈષ્ણવોની નામાવલીનો નિત્ય પાઠ કરવાથી સેવામાં થતા અપરાધની નિવૃત્તિ થઈ જાય છે. ભક્તોની મહિમા, ભગવદીઓની મહિમા શ્રી ગોકુલનાથજીએ પ્રગટ કરી કે વૈષ્ણવ રોજ એ નામાવલીનો પાઠ કરવો જોઈએ, કે સેવામાં થતા અપરાધની નિવૃત્તિ થઈ જાય. તો ભગવદ સેવા ઉપયોગી માનીને આ શરીરનું ભરણ પોષણ કરો તો દોષ નહીં લાગે, પણ જો એમ જ નિર્વાહ થઈ રહ્યો છે તો નિષેધ ભાગ ભોગતા. બ્રહ્મ સંબંધ લીધો, પ્રભુ ઘર આપનું, પણ એ ઘરમાં ઠાકુરજી ન બિરાજ્યા, તમે ઘરનો ભોગ કરતા જાઓ છો તો નિષેધ ભાગ ભોગતા, એ દોષ એ જીવને લાગશે અને એની બુદ્ધિ ભ્રષ્ટ થશે. તો આ વસ્તુના લીધે ઇન્દ્રની બુદ્ધિ ભ્રમિત થઈ, ભ્રષ્ટ થઈ, અને જ્યાં ઇન્દ્રની બુદ્ધિ ભ્રષ્ટ થઈ, ક્રોધ આવ્યો, અને હવે આ જે પ્રલય કાલમાં જે મેઘગણો સામર્તક નામના મેઘ, એમને આજ્ઞા કરી બોલાવ્યા. મેઘો કહે છે કે પ્રભુ, અમારું તો કાર્ય પ્રલય કાલમાં હોય છે, હમણાં કઈ રીતે યાદ કર્યા? ઇન્દ્ર કહે છે કે જાઓ બ્રજમાં,
और ब्रज में जाके ऐसो कोप करो, ऐसी वृष्टि करो, प्रलयकारी जल की वर्षा करो और पूरे ब्रज को डुबो दो। ब्रज जितनो 84 कोस जितनो भाग रहनो ही नहीं चाहिए। ये वो आज्ञा आदेश आपे हो, जो आज्ञा महाराज। अने हवे सामर्थक नामना मेघ आखा ब्रज मंडल मां छवाई गया, अने ए भी मुशलाधार वृष्टि थई। भागवत मां वर्णन आवे छे के जाने हाथी ना सूंड माथी पानी पड़तू होय, ए भी वृष्टि ब्रज मंडल पर थई। धीरे धीरे आखू ब्रज मंडल डूबवा लाग्यो, ब्रजवासीओ गभराया, बदा भगवान पासे आवीने विनती करी, कृष्ण कृष्ण महाभाग तन्नार्थं गोकुलं प्रभु, हे कृष्ण हवे तो तारा भाग्यथी ज मारी रक्षा थई शके। तू बताओ शुं करे कि चिंता मत करो, सभी अपने परिवार समेत गाय समेत गिरिराज जी की तरेटी में चलो, जिनकी अपने पूजा सेवा की वही हमारी रक्षा करेंगे। बद्धा ब्रजवासियों ने गिरिराज जी की तरेटी में लाव्या, अने जोत जोतामां श्री गिरिराज जी ने विनती करी ठाकुर के, हे गिरिराज बाबा, जो हमने प्रेम भाव निष्ठा से आपकी पूजा सेवा भक्ति की हो, तो ये इंद्र के कोप से आप ही हमारे